What is up guys, this is Dharmik and welcome to my channel RMD Vlogs. તો ગાઈઝ તમે છેલ્લે અમારો વ્લોગ ઓરિએન્ટેશન વાળો જોયો હશે, તે કોલેજનો અમારો ત્રીજો દિવસ છે. તો અમે તે કોલેજમાં જઈએ છીએ. મેં બીજા દિવસને ઉતાર્યો, પહેલા દિવસને પણ કટકા બટકા થયેલા, મેં આખું ડિલીટ કરી નાખો. પહેલા દિવસમાં આખે આખું ઉતારશે, ગાઈઝમાં મારે છે શનિવાર, એમાં રૂમ નંબર 11 છે, હું અંદર જાઉં છું. તો યાર અત્યારે શનિવાર છે, અમારે કોલેજ જવાનો સમય, તો અત્યારે અમે કોલેજે જાય છે. તૈયાર તો થઈ ગયા, તો અહીંથી સીધા અમે કોલેજે નીકળશું. હોટલ રિફિલ કરીને નીકળીએ, કારણ કે હજી તો વાર છે, પણ નાસ્તો કરવા જાય છે. હોટલ રિફિલ કરીને પછી હું નીકળીશ. ગાઈઝ અત્યારે નાસ્તામાં પાઉ કટકા છે, મસાલાવાળા પાઉ, પાઉભાજીને આવે ને, એને મસાલાવાળા કરીને આવે, મજા ચા આવે છે, ચા ને પાઉ એન્જોય કરી નીકળીએ. પાઉ કાકા ચા હે ને યાર, ગરમા ગરમ ને, આ લોકો મોરી હોય તો હું મીઠી બનાવડાવું. એવું આ ક્લાસ તો ખાલી એક પર્ટિક્યુલર એક સબ્જેક્ટ કે કરવાનું છે ને, એના હાટું આ જો આ બેઠો આયા. એવું કર, આમ કર, બસ એમ. એટલે જોઈએ યાર અહીંયા શું છે, બાકી તો ખબર નહીં. અમે અમારા ક્લાસમાં જાઉં ને વાંહેથી જોવે છે. આ બે આ બે વિચારે કોણ કરે છે અહીંયા, હું ક્લાસમાં બેઠો બેઠો બ્લોગ બનાવું છું, કારણ કે અત્યારે કોઈ છે નહીં ફેકલ્ટી, ફેકલ્ટી અહીંયા વાત કરે છે. આ ચેનલ આ તો આજને આજે બી કરીને વિડીયો અપલોડ કરીશ, આ દેખો આપણે, બાકી તો અહીંયા બેઠા છે, જોઈ શું કરીએ. હા એના કામમાં, હા એના કામમાં ચેસ રમે, ચેસ આવડે ને. ધીસ ઇઝ મોદી, હાય મોદી. એટલે ઉઈ ભાઈ કાંડા તે અમે સિગ્નલ છે ક્રોસ કરીએ, પણ નાના વટે ચોક ગયો, ચોક કહેવાય તો અત્યારે યાદ નહીં હોય, રાખી દઉં. અત્યારે અમારે ડીને એ પોલીસ વાળા પે શું હોય, એક્સિડન્ટ થયું હશે. અમને આજે અમારે ડીન આરમ હતા, આ યાર એમજીની જે છે યાર, મસ્ત હાવ નાની ગાડી છે, રિક્ષા જેવી કાકા ચલાવે ને, ઇલેક્ટ્રિકમાં છે. આજે અમારે ડીન આરે થોડીક માથાકૂટ થઈ, માથાકૂટ એટલે અમારે વાત કરવા નથી, અમે વાત કરચિત કરી, હવે અમે ઘર બાજુ, અમે 11:30 છૂટી ગયા હતા, આજે કેટલા વાગ્યા, 1:17 થઈ. આજે ત્યાં સુધી અમારી વાતચીત આવી છે. અમારું કામ ક્યાં પહોંચે એ જોવાનું, આગળ જાય કે પાછળ આવે, જો કે આગળ જ બાય ડર અમે હશું, એટલે પાછા વળી નહીં જોયું, અમે બને એટલી આગળ ધક્કો મારશું, એટલે એ કામ અમે કરી બતાવ્યું. આજના દિવસ તો બહુ કામ છે યાર, જાવું અને જવા યાર. મોલ ટોમી હિલફિગર અને વોચ છે ટોમી હિલફિગરની, બહુ મસ્ત, આ મોલમાં જ મેં જોઈ હતી, એક નંબર યાર. બહાર ગયો હતો, આવ્યો ને અડધી કલાક જેવું થઈ ગયું હશે, કેટલા વાગ્યા કલાક જેવું થયું હું આવી ગયો. એને હું એક વિડીયો બતાવું, હું અહીંયા થોડો કેવો રિયલ એસ્ટેટમાં મને ટૂંકમાં રસ છે, એટલે હું એનો ભાવ જોવા ગયો હતો. એ બિલ્ડિંગના 5 BHK હતા, એના 5 કરોડ રૂપિયા, 5 કરોડ અહીંયા અમદાવાદની બજારમાં હોય, કારણ કે અહીંયા મેં આ સાઈડ આવું ને, લો ગાર્ડન સાઈડ, જૂનું પ્રોપર અમદાવાદની વચોવચ, તો ઓછામાં ઓછા તમને બંગલા દેખાય 700 વારમાં, 800 વારમાં, 1000 વારમાં બંગલા. 500 વારનો મેં બંગલો જ નથી જોયો, 500 ગજ કહી કે વાર કહી, ને સ્ક્વેર ફીટ કહી તો ઓછામાં ઓછો 10,000 સ્ક્વેર ફીટના બંગલા અહીંયા બધા. કારણ કે અહીંયા કેટલા 1,800 હતું ને ત્યાર, 200 વાર થતું હતું, એટલે ઓછામાં ઓછા એ 5,000 વાર, 5,000 સ્ક્વેર ફીટના બંગલા હશે બધા, 5,000 સ્ક્વેર ફીટ, 5,000 થી 8,000 સ્ક્વેર ફીટના બંગલા. અત્યારે હું રૂમમાં એકલો છું, પછી જોઉં કે હું સીજી રોડ બાજુ જવાનું વિચારું છું, હું થાય એ તો આગળ જોશું. અત્યારે યાર અહીંયા વરસાદ છે જોરદાર, જો કે શૂઝ જો અમારે અહીંયા, અહીંયા જો વરસાદ આવે અત્યારે. બેગ પડ્યું, હું અત્યારે થોડા કેવા હેકાથોનના ક્લાસ જોતો હતો, કારણ કે હેકાથોન કરીએ ને તો આપણને ઘણો ફાયદો છે, જે મારી કોલેજની લાઈન છે ને, હું જે લાઈનમાં છું એના માટે, એના માટે હેકાથોનમાં જવું જરૂરી છે. તો હેકાથોનનું વિચારો છું, કારણ કે એ કરશું તો એમાં આપણે હેકાથોન એટલે જેને ખબર પડી ગઈ છું કઈ લાઈનમાં છું, હેકિંગ લાઈનમાં. એટલે જો હજી હેકાથોનનું થોડુંક જાણવું, પછી અત્યારે અમારે છે ને જો તન વિષય છે, એમાં હું વિચારું છું કયું લેવું કયું નહીં, એ તને વિષયના નામ કહું.
એપાર્ટમેન્ટમાં આવ્યો હતો મારા રિલેટિવના, અહીંયા યાર વરસાદ છે કોઈ જો કંઈ ન પડે. હું જ્યારનો બ્લોક મૂકું હું કડીથી આવ્યો ને અત્યાર સુધી વરસાદ એવો ને એવો. હું અત્યારે 8-9 ફ્લોર ઉપર છું. અત્યારે હું એપાર્ટમેન્ટ આવી ગયો જે મારું ટૂંકમાં એમ રિલેટિવ છે કે મારો પર્સનલ રૂમ. જો કે શાંતિથી હું અત્યારે હુવા પૂરતો ઓમ નહીં, અત્યારે શાંતિથી હોઈ જવાનું. કારણ કે હું જ્યાં રહું છું બિલ્ડિંગમાં ત્યાં મને બેડ નહીં આવતો, બેડ મજા આવે છે. અમે રહેવાનું શાંતિથી આરામ કરીએ ને સૂઈ જાય. અને પંખો ચાલુ છે, એસી આવવાનું બાકી, હજી નવું ફર્નિચર છે ને એટલે એક આંચ ચાલુ રાખીએ. Walking into the signs, red flashing lights by your side.